ગુજરાતનો સૌથી વિશાળ અને ભવ્ય વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક વડોદરામાં ધ એન્જોય સિટી લાવ્યું છે બમ્પર ઓફર, બાય વન ગેટ ટુ ફ્રી. એ પણ માત્ર ને માત્ર 1000 રૂપિયામાં. 1000 રૂપિયામાં 3 વ્યક્તિને વોટર પાર્ક અને એડવેન્ચર પાર્કની ટિકિટ મળશે, એ પણ 4 વર્ષની વેલિડિટી સાથે. એટલે કે 2022ની સાલ સુધીમાં તમે ગમે ત્યારે એકવાર 3 વ્યક્તિ આનંદ લૂંટવા માટે અને એન્જોય કરવા માટે એન્જોય સિટીમાં જઈ શકો. સમાચારો જોઈએ વિસ્તારથી તો વાત કરીએ ગીર સોમનાથની. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ ગામે હજરત નવા ગજાપીરની દરગાહમાં ઉર્ષ ઉજવવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ ગામે હજરત નવા ગજાપીરની દરગાહમાં ઉર્ષ ઉજવવામાં આવ્યું હતું. આ હજરત નવા ગજાપીરની દરગાહ તડ ગામમાં આવેલી છે, જ્યાં અનેક હિન્દુ તથા મુસ્લિમ સમાજના અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ દરગાહમાં ગામે ગામથી હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજના લોકો પધાર્યા હતા અને તમામે એક સાથે દર્શનનો લાભ લઈને સમૂહમાં પ્રસાદ લીધો હતો. હજરત નવા ગજાપીરની દરગાહ તડ ગામે આવેલી છોબારી કુવાના ઉપર દીવ રોડ ઉપર ગામ સમસ્ત સૌ મળી અને દાદાનો ઉર્ષ દર વર્ષે હિન્દુ મુસ્લિમ સૌ મળીને ઉજવીએ છીએ અને ગામ સમસ્તનો આપણે પૂરેપૂરો ટેકો છે. વર્ષોથી ગામ સમસ્ત અમને સંભાળે છે, ધ્યાન દે છે. સૌ આયર સમાજ, ગામ સમાજ, પૂરા સમાજ મળીને પૂરી રીતે મને ટેકો આપે છે અને દાદાનો ઉર્ષ અમે ઉજવીએ છીએ. આજ દી સુધી કોઈ જીતનો ક્યારેય કોઈ વાંધો વૃષ્ટિક આવ્યો નથી. અનેક શ્રદ્ધાળુ દાદાના આશરે આવે છે, એની મનોકામનાઓ પૂરી થાય છે અને શ્રદ્ધાળુ ખુશી ખુશી ઘરે જાય છે. અમે દાદાના દરબારમાં દર ઘણા સમયથી આ ઉર્જાનો પ્રોગ્રામ કરીએ છીએ અને હિન્દુ મુસ્લિમ સાથે મળીને પ્રોગ્રામ ઉજવીએ છીએ આનંદ ઉત્સાહથી. ઘણા સમયથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ. અહીંયા અનેક શ્રદ્ધાળુઓ આવે છે દાદાના દરબારમાં અને તે લોકોની બધી મનોકામના પૂર્ણ થાય છે. ધર્મેશ જેઠવા, જીટીવી ન્યૂઝ, ઉના. તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડને આજે સુપ્રીમ કોર્ટે પેટા ચૂંટણી રદ કરવાનો હુકમ કર્યો છે. તેમના આ નિર્ણયને રાજુલા કોંગ્રેસ પરિવારે આવકાર્યો છે. તાલાલાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભગવાભાઈ બારડને આજે સુપ્રીમ કોર્ટે પેટા ચૂંટણી રદ કરવાનો હુકમ કર્યો છે. આ નિર્ણયને રાજુલા કોંગ્રેસ પરિવાર આવકારે છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મો મીઠા કરીને સત્યના વિજયને આવકાર્યો હતો. આ ખુશીના મહોત્સવને ઉજવવા માટે કોંગ્રેસ પ્રદેશ મંત્રી બાબુભાઈ રામ, યુથ પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણોત્રા, શહેર પ્રમુખ અમિત જોશી, તાલુકા પ્રમુખ દીપકભાઈ જાલંધરા, ભરતભાઈ સાવલિયા, કનુભાઈ ધાખડા તેમજ નગરપાલિકાના સભ્યો તેમજ તાલુકા પંચાયતના સભ્યો સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ સુપ્રીમ કોર્ટે માનની તાલાળાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને જે ભારતીય જનતા પાર્ટીએ કિનાખોરી રાખીને જે ખોટી રીતે સસ્પેન્ડ કર્યા હતા અને એમાં જે પેટા ચૂંટણી આવી આપી હતી એના માટે ભગવાનભાઈ બારડ અને આખી ગુજરાત કોંગ્રેસ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને સુપ્રીમ કોર્ટે તાલાળા વિધાનસભાની પેટા ચૂંટણી નહીં યોજવાનો કાયમિક માટે સ્ટે આપ્યો છે અને ભગવાનભાઈ બારડને સાલુ ધારાસભ્ય તરીકે જ રહેવાનો એવો સ્ટે આપતા સુપ્રીમ કોર્ટને કોંગ્રેસ પાર્ટી વંદન કરે છે અને આજ રોજ અસત્યની સામે સત્યની જીત થઈ છે અને કોંગ્રેસ પાર્ટી આખા ગુજરાતમાં આજ રોજ બધી જગ્યાએ વિજય મનાવ્યો છે, બધાએ ફટાકડા ફોડ્યા છે. આજ રોજ રાજુલા કોંગ્રેસ પરિવાર વતી શહેર પ્રમુખ ભાઈ અમિતભાઈ જોશી, દીપકભાઈ જાલંધરા, યુથના પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણોત્રા, નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ બધા સભ્યશ્રીઓ અને રાજુલા કોંગ્રેસ પરિવારે આજ રોજ મીઠા મોં કરાવી પેંડા ખાય અને ફટાકડા ફોડીને સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદાને વધાવેલ છે. યોગેશ કાનાબાર, જીટીવી ન્યૂઝ, રાજુલા.